નેટફ્લિક્સ પર એક ફિલ્મ જોઈ છે દોપદી ક્રિતિ સેનન કાજોલ અને શહીર શેખ મુખ્ય કલાકારો છે આ સ્ટોરી છે કનિકા ધિલોની જેણે હસીન દિલ રૂબા અને ફિરાઈ હસીન દિલ રૂબા આ બંને ફિલ્મો લખી છે એટલે મને એવું હતું કે કંઈક ને કંઈક સસ્પેન્સ તો થોડુંક એવું નાનું એવું જે હશે એ ક્લાયમેક્સમાં ખુલશે અને આમાં પણ છે હવે આ સ્ટોરી તમને જો એક બેલિટીમાં કહું તો એવી છે કે બે બહેનો છે ટ્વિન્સ છે હવે જે એક હાવ આમ સાદી અને આમ બિચારી ટાઈપની કહેવાય ને એવી છે અને એક આમ ખુલ્લા મિજાજવાળી છે જે બીજી બેન છે એનાથી થોડીક આમ ચીડાય છે અને નથી મજા આવતી બંનેને ભળતું નથી એ ટાઈપનું છે બંને લાઈફમાં એક છોકરો આવે છે જે મિનિસ્ટરનો છોકરો છે છેલ્લે ઉપર સુધી એની પહોંચશે બહુ એટલે બહુ ઉપર છે પોલીસવાળીને આમ ઘરે જઈ અને એ છોકરો પોલીસવાળી ઉપર હાથ ઉઠાવવાની કોશિશ કરે એટલે ક્યાં સુધીની પહોંચ પહોંચતા વિચાર કરો તમે એ છોકરો આ બંને બહેનોની જીવનમાં આવે છે અને હવે પછી એકવાર એ છોકરો એક બેન સાથે લગ્ન કરે છે પછી ડોમેસ્ટિક વાયલન્સ શરૂ થાય છે એટલે હવે પછી આગળ સ્ટોરી કઈ રીતે હાલશે અને કેવા છેડા છે બધા આમ છે અને કેસ કબાલા થશે અને કોની જીત થશે ને એ બધું જોવાનું છે ફિલ્મની વીસ મિનિટ બાકી હતી ને ક્યાંક જે કોર્ટ તરફથી ફેસલો હતો ને આવી ગયો અને જે દોષી કે ગુનેગાર જે કોઈ હતું આમાં એ જેલમાં પણ જાય છે એટલે મને ખબર પડી ગઈ કે વીસ મિનિટ જે બાકી છે એટલે ક્લાઇમેક્સ તો નથી સસ્પેન્સ સસ્પેન્સ કંઈક છે એટલે મેં વળી પછી થોડુંક આમ વધારે ફોકસથી ફિલ્મ જોવાનું શરૂ કર્યું મેં કીધું હાલો હવે છેલ્લે વીસ મિનિટ જામશે આગળ જે કાંઈ ભૂલો હતી જે કાંઈ થોડો કંટાળો બંટાળો આવ્યું એ બધું હતું એ ભૂલવાનો સમય છે કારણ કે છેલ્લે વીસ મિનિટ એટલે ક્લાઇમેક્સનો સમય કનિકા ધીલોની સ્ટોરીનો સમય પણ સસ્પેન્સ એવું ખોલ્યું તમને આપણને એમ થઈ ગયું કે આની કરતા સસ્પેન્સ તો સારું સીઆઈડી મને ક્રાઇમ હોય છે એ ટાઈપનું સસ્પેન્સ કર્યું બસ હાવ એટલે હાવ બકવાસ ભંગાર બેકાર વાહ્યાત પ્રકારનું સસ્પેન્સ કહેવાય એવું સસ્પેન્સ ખોલ્યું આણે જેમ નાના છોકરા આપણે આ બધું દસમા ધોરણમાં આઠમા ધોરણમાં હતા ત્યારે જે આવા સસ્પેન્સ હતા આ એ ટાઈપનું સસ્પેન્સ ખોલ્યું એણે જો કે શરૂઆતમાં ફિલ્મ બે જ લગભગ એક કલાક ને સોળ સત્તર મિનિટ સુધી ફિલ્મ હાલી જેનું કાંઈ સરપેર વગેરેની ફિલ્મ હાલી પોલીસવાળા પાસે કંઈ કામ નહીં કે ફક્ત ને ફક્ત આ કૃતિ સનન છે એની પાછળ દોડા કરે ને કે ભાઈ તું કેસ કર તું એફઆઈઆર કર તું કેસ કર તું એફઆઈઆર કર બીજું કાંઈ કામ જ નહીં આખા શહેરમાં પોલીસવાળા પાસે એક જ કામ એટલે એક કલાક સોળ મિનિટ સુધી હાલી ને પછી ક્યાંક ને ક્યાંક થોડું પિકઅપ પકડ્યું ફિલ્મે પછી એમ છું કે હવે થોડીક મજા આવશે બીજી એમના વખાણ હું કરે છે બીજી જબરજસ્ત છે ફિલ્મ જ્યારે શરૂ થાય છે શરૂ થતા જ એક સીન આવે છે કાજોલની જ્યારે એન્ટ્રી થાય છે ને ફિલ્મમાં એ દોડીને જ્યારે કીર્તિસનંદ પાસે જાય છે અને ત્યારે જે બીજીએમ સંભળાય છે ને એ જબરજસ્ત બીજીએમ છે બહુ જબરજસ્ત બીજીએમ છે બીજીએમના વખાણ કરવા પડે એવા છે મ્યુઝિક છે આમાં એક બે ગીતો છે પણ એ ઠીક ઠાક કહી શકાય એવા છે એક્ટિંગ પણ બધાની હારી છે કાજુલની એક્ટિંગ સારી છે પછી કીર્તિ સનનની પણ આમ ઓકે ઓકે ઠીક ઠાક પ્રકારની એક્ટિંગ કહી શકાય એવી છે પછી શેખ સાહેબની પણ એક્ટિંગ સારી કહી શકાય એવી છે એક આમ ગુસ્સેલ આદમી કહી શકાય ને એ પ્રકારનો કિરદારણ નિભાવેલો છે તો એની એક્ટિંગ પણ ડીસન્ટ છે બાકી જેટલા કલાકારો છે બધાનું કામ સારું છે તો બહુ સસ્પેન્સ ને બહુ થ્રીલ ને એવું કાંઈ છે નહીં આમાં ઇન શોર્ટ વાત એમ છે કે ભાઈ ફિલ્મમાં કાંઈ નવું ઓફર જોવું નથી તમારે પાસે હાવ ટાઈમ હોય ને હાવ એટલે હાવ કરવા જેવું કાંઈ ન હોય હાવ કંટાળી જાય તમને એમ થાય કે કાંઈક જોઈ નાખી જેવું હોય એવું તો આ ફિલ્મ ટ્રાય કરજો બાકી હું તો એમ કંઈ સ્કીપ કરી દઉં બધા ભલે વખાણ કરતા બહુ સારું છે ને એટલા સસ્પેન્સ છે ને આવું છે ને આવું છે ને પણ કાંઈ એ રીતનું છે નહીં શરૂઆતમાં આપણને થાય છે કે ભાઈ મજા આવશે મજા આવશે હમણાં મજા આવશે હમણાં મજા આવશે પણ છેલ્લી દસ પંદર વીસ મિનિટમાં જે સસ્પેન્સ છે એ સસ્પેન્સ ખુલે છે પણ એ સસ્પેન્સ ખુલ્યા બાદ પણ એમ થાય છે કે ભાઈ આની કરતાં હું કામ બનાવી આ ફિલ્મ એ રીતનું છે તમે જોઈ લીધી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો કેવી લાગી ધન્યવાદ